સમાચાર સુરતથી. લાજપોર જેલમાં કેદીના મોતના કેસને લઈને મોટા સમાચાર. મૃતકના પરિવારજનોએ પોલીસકર્મી પર લગાવ્યો ગંભીર આરોપ. 25 વર્ષીય મહેશ વાળાનું લાજપોર જેલમાં મોત થયું હતું. જેલના પોલીસકર્મીઓના મારથી કેદીનું મોત થયું તેવું પરિવારનું કહેવું છે. તપાસ માટે લઈ ગયેલા કર્મીઓ વિરુદ્ધ એટ્રોસિટી દાખલ કરો. ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારીએ. ઉલટીને પગલે મોત થયું હોવાનું સત્તાધીશો જણાવી રહ્યા હતા. આજુબાજુમાં જેટલા પોલીસકર્મીઓ રહેલા હતા, જે ગુનાના કામે કેદીઓ હશે, બધા જ એ દરવાજાના બાજુમાં ગયા. એટલે અમે એવું માની રહ્યા છીએ કે જ્યારે ભરતને માર મારવામાં આવ્યો છે, એના અવાજના લીધે તમામ લોકો એ દરવાજે જોવા ગયા છે. અને જ્યારે 10 મિનિટ પછી ભરત જે બહાર આવે છે મૃતક, ત્યારે એ પોતાનું પેટ પકડી અને બહાર આવે છે અને વોમિટિંગ ચાલુ કરે છે. અમારી અત્યારે એક જ માંગ છે કે અમે જે મૃતક છે એની બોડી અહીંયા રહેવા દઈશું, જ્યાં સુધી આ જેલની અંદર જે આરોપી છે, જેણે એને માર માર્યો છે, જે અધિકારીઓ એ અધિકારીઓ સામે FIR નહીં થાય જ્યાં સુધી અને યોગ્ય ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે આ બોડી અહીંયાથી લેવાના નથી.